નમસ્તે મિત્રો, હું સોનલ દુમડે તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સોનલ સાઈડમાં, જ્યાં તમને મળે છે ચોક્કસ માહિતી પુરાવા સાથે. મિત્રો, ગઈકાલે નહીં એની આગલે દિવસે, એટલે કે બે દિવસ પહેલા એક પરિપત્ર થયેલો, એની હું આજે ચર્ચા કરવાની છું. જે ભરતી ટાટ, જે ટાટ 1-2 ભરતી છે એને લગતું આ પરિપત્ર છે, એટલે તમામ જે ઉમેદવારો છે એને પણ જાણવા જેવું છે. એટલે મને થોડું સારું લાગ્યું આ, એટલે હું તમારી બધા સાથે આ શેર કરવા માંગુ છું. મિત્રો, પરિપત્ર કંઈક એવો છે કે રાજકોટ જિલ્લામાં જે ફાજલ શિક્ષકો છે એને પોતાના જિલ્લામાં જ સમાવવા બાબતનો પરિપત્ર છે. તો મિત્રો, આનાથી એક ફાયદો એ કે પોતાના જિલ્લામાં જો તમે ફાજલ થાવ તો તમારા જિલ્લાની બહાર તમને જો ફેંકી દે, એટલે કે ગમે એ જિલ્લામાં મૂકી દે, તો થોડુંક અઘરું પડે છે. કારણ કે આપણું જે ઘર છે એ બધું આપણે ચેન્જ કરવું પડે છે, બધા પરેશાન થાય છે. તો આનાથી એક આ સારી બાબત છે કે જે શિક્ષકો છે એને 28-2-2020 સુધીમાં તો ફાજલ થયેલા છે એને રક્ષણ આપવાનું છે, પરંતુ એને છૂટા કરવાના નથી ત્યાં સુધી. 28-2 સુધી એને છૂટા કરવાના નથી, અને ત્યારબાદ જે તે શાળાઓ છે જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં આ લોકોને સમાવવાનું કહેવામાં આવેલું છે. મિત્રો, આ બધી જે ચર્ચા છે એ 10-1 જાન્યુઆરીમાં જે 2020, હમણાં જે જાન્યુઆરી ગયો એમાં જે 10 તારીખમાં આ મીટિંગ હતી અને એમાં આ નક્કી થયેલું છે, અને એના આધારે આ મૂકેલું છે કે રાજકોટ જિલ્લામાં જે જે ફાજલ શિક્ષકો છે ઉચ્ચતર માધ્યમિકના અને માધ્યમિકના, તો તેમને અન્ય જિલ્લામાં ફાજલ થયેલા છે તો ન મૂકતા પોતાના પોતાના જિલ્લામાં જગ્યા કરીને મૂકવા બાબત છે. મિત્રો, આ મને ખૂબ સારું લાગ્યું કે જો પોતાના જ જિલ્લામાં રહીએ તો તકલીફ ન પડે, એટલે મને આ સારું લાગે, એટલે તમારી સાથે પણ શેર કર્યું. જો આવો જ પરિપત્ર બધા જિલ્લામાં થઈ જાય તો વધારેમાં વધારે બેસ્ટ રહે, કારણ કે પોતાનો જિલ્લો છોડીને કોઈને જવું ન પડે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને હા, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સોનલ સાઈડને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન જેને પ્રેસ કરો, જેનાથી ટેટ ટાકને લગતા આવા નવા નવા વિડીયોઝ મળતા રહે. કારણ કે TET 2 અને 1, એટલે કે TET 1-2 ની 1-8 ની જે ભરતી છે એના ન્યૂઝ સમથિંગ આવવાના જ છે. એટલે જો તમને તમારે સૌથી પહેલાં તમારે ન્યૂઝ જોઈતા હોય તો અમારી ચેનલમાં જોડાવવું પડશે, જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. થેન્ક યુ ફોર વોચિંગ.